આ સાથે જ વડોદરાના શહેરના ઉમેદવારોની યાદી પણ બહાર પાડી દેવામાં આવી છે. ભાજપ દ્વારા વડોદરા શહેરના ઉમેદવારોની બેઠકની યાદી બહાર પાડી દેવામાં આવી છે. વાત કરીએ હવે વડોદરા શહેરની, વડોદરા શહેરની બેઠકોના ઉમેદવારોના નામ ભાજપ દ્વારા આજે જાહેર કરી દેવામાં આવ્યા છે. વડોદરા શહેરથી મનીષા વકીલને ટિકિટ અપાઈ છે. આપણી સાથે જોડાઈ ગયા છે સહયોગી નીલેશ બ્રહ્મભટ્ટ. નીલેશ, જે પ્રકારે ભાજપ દ્વારા વડોદરામાં પણ ઉમેદવારોની યાદી બહાર પાડી દેવામાં આવી છે, ટિકિટ આપી દેવામાં આવી છે, શું છે વિગતો? જિંકલ 2012માં સીમાંકન નવું બન્યું ત્યારબાદ શહેરમાં 3માંથી 5 વિધાનસભા બનાવવામાં આવી હતી અને ત્યારથી 141 શહેર વિધાનસભામાં 2 વખત મનીષાબેન વકીલ જીત્યા છે અને આજે ત્રીજી વખત એમની ઉમેદવારી તરીકે પસંદગી કરવામાં આવી છે અને 142 એ સયાજીગંજ આવે ત્યાં હજુ ઉમેદવાર જાહેર નથી કર્યા. 43 અકોટા વિધાનસભા, ત્યાં ચૈતન્ય દેસાઈની પસંદગી કરવામાં આવી છે. ચૈતન્ય દેસાઈના પિતા મકરનભાઈ દેસાઈ એ જનસંઘથી કાર્યકર હતા અને એ પણ ધારાસભ્ય રહી ચૂક્યા છે. વાત આવે 144 રાવપુરાની તો 144 રાવપુરા પર મોટો અપસેટ સર્જાયો છે. 144 રાવપુરા વિધાનસભા પર ધારાસભ્ય રાજેન્દ્ર ત્રિવેદી હતા, જે કેબિનેટ મિનિસ્ટર પણ હતા, એમની ટિકિટ કાપી અને આ વખતે જે પૂર્વ સાંસદ છે બાલકૃષ્ણ શુક્લ એમને આપવામાં આવી છે. એ પહેલા મેયર પણ રહી ચૂક્યા છે અને સંગઠનમાં મહામંત્રી પણ રહી ચૂક્યા છે. વાત આવે 145 માજલપુરની તો માજલપુરમાં હજુ ઉમેદવાર નક્કી કર્યા નથી. જિંકલ એટલે હાલમાં 5માંથી 3 વિધાનસભામાં ઉમેદવાર જાહેર કર્યા છે અને 2માં હજુ વિલંબ ના હોય કે કોઈ તકલીફ હોય હજુ 2માં ઉમેદવાર જાહેર કર્યા નથી. જિંકલ, બિલકુલ માહિતી બદલ આપનો આભાર. તો ભાજપ દ્વારા વડોદરામાં ઉમેદવારોની યાદી જાહેર કરી દેવામાં આવી છે. અમુક વિસ્તારોમાં હજુ પણ ઉમેદવારોની યાદી વડોદરામાં જાહેર નથી કરાઈ, જ્યારે અમુક વિસ્તારોની ઉમેદવારોની યાદી જાહેર કરાઈ છે. રાવપુરાથી બાલકૃષ્ણ શુક્લની ટિકિટ આપવામાં આવી છે. આ સાથે જ વાત કરીએ માંજલપુરની, માંજલપુર વિસ્તારમાં ઉમેદવાર જાહેર કરાયા નથી. તો માંજલપુર વિસ્તાર માટે હજુ પણ કોઈ ઉમેદવાર જાહેર કરવામાં નથી આવ્યા. વડોદરા શહેરની બેઠકોના ઉમેદવારો ભાજપ દ્વારા જાહેર કરાયા છે, જ્યારે અમુક વિસ્તારોમાં હજુ સુધી ઉમેદવાર જાહેર નથી કરાયા. વડોદરા શહેરથી મનીષા વકીલને ટિકિટ અપાઈ છે.